नमस्कार दोस्तों, तेज डिजिटल एज्युकेशन में तमारू स्वागत छे। आपणे आ कोरोना काळनी अंदर चेप्टर प्रमाणे जे चेप्टरमांथी जे प्रकारना प्रश्नों पूछावाना छे एकदम ब्लू प्रिंट प्रमाणेना विडियो हवे पछी आपणे मूकवाना छे। तो संपूर्णपणे ब्लू प्रिंट प्रमाणेनी तैयारी करवा माटे तेज डिजिटल एज्युकेशन शेर लाइकने सब्सक्राइब करो। तो प्रकरण 5 એમાંથી માત્ર ખાલી જગ્યાઓ જ પૂછવાની છે, તો ખાલી જગ્યાઓનું પુનરાવર્તન કરી લઈએ અને એક વાક્યના પ્રશ્નો કે જેમાંથી ખાલી જગ્યા બની શકે એવા પ્રશ્નોનું પણ આપણે પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ। તો ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય કોણ ગણાય છે? તો એમાં જવાબ આવશે નાગાર્જુન। વૈદક શાસ્ત્રના વિદ્વાન વાંગ ભટ્ટે નિદાન ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો? તેમાં અષ્ટાંગ હૃદય। ત્યાર પછી ગણિતશાસ્ત્રના પિતા એટલે આર્યભટ્ટ, જેણે ગણિતશાસ્ત્રની અંદર ઘણી બધી શોધો કરી, સાદા વર્ગીય સમીકરણોને ઉકેલવાની રીત, વર્ગ અને વર્ગમૂળ, ઘનમૂળ અને ખાસ કરીને શૂન્યની શોધ, એટલે આર્યભટ્ટ છે એ ગણિતશાસ્ત્રના પિતા કહેવાય છે। પછી તમામ શાસ્ત્રોની અંદર સૌથી પ્રાચીન શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર એટલે બ્રહ્માંડ અંગેનું શાસ્ત્ર, તારાઓ ગ્રહો નક્ષત્રોને લગતું શાસ્ત્ર એને ખગોળશાસ્ત્ર કહેવાય। દેવતાઓના પ્રથમ સ્થપતિ એટલે વિશ્વકર્મા, જેણે દ્વારકા નગરી પણ બનાવી હતી। અને જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ એટલે વાસ્તુશાસ્ત્ર, એની ટૂંક નોંધ પણ મહત્વની છે અને આ પાઠમાંથી 4 ગુણનો પણ એક પ્રશ્ન પૂછાય છે, એટલે એ રીતે તૈયારી કરવી। ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ એટલે વિવિધતામાં એકતા, એકબીજા સાથે હળીમળીને રહેવું। પછી પ્રાણીઓના રોગ ઉપર 2 પ્રખ્યાત ગ્રંથો ભારત દેશની અંદર લખાયા, એમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રએ અશ્વશાસ્ત્ર, આ 2 ગ્રંથોની રચના કરી। પછી ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ જેણે વૈદક શાસ્ત્રની રચના કરી, એમાં મહર્ષિ ચરક જેણે ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને મહર્ષિ સુશ્રુત જેણે સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ લખ્યો। ત્યાર પછી તમિલનાડુ રાજ્યના ચેન્નઈના સંગ્રહાલયની અંદર કઈ 2 પ્રતિકૃતિઓ અથવા કઈ 2 મૂલ્યવાન શિલ્પકૃતિઓ રાખવામાં આવી છે? તેમાં એક છે ધનુર્ધારી ભગવાન રામચંદ્રનું શિલ્પ અને એક નટરાજનો શિલ્પ જે નાદંત નૃત્યકલાનો સર્વશ્રેષ્ઠ નમૂનો ગણાય છે। ત્યાર પછી કોનો શિલ્પ કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે? તો ભારતની અંદર ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ એ વિશ્વવિખ્યાત છે। કોઈ પણ જગ્યાએ નૃત્યકલાનો કાર્યક્રમ ચાલતો હોય તો ત્યાં નટરાજનું આ શિલ્પ રાખવામાં જ આવે છે। પ્રાચીન સમયમાં મેઘાતિથિએ શેની ઓળખ આપી હતી? તો મેઘાતિથિએ મોહેજોદડો અને હડપ્પાના અવશેષોને માપવાનો અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિની ઓળખ આપી હતી, જેને અત્યારે તમે પોઈન્ટ કહો છો, એ દશાંશ પદ્ધતિના શોધક મેઘાતિથિ નામના મહાન ગણિતાચાર્ય। પછી જ્યોતિષશાસ્ત્ર કેટલા ભાગમાં વિભાજિત છે? 3 ભાગની અંદર, એમાં તંત્ર, હોરા અને સંહિતા। વાસ્તુશાસ્ત્રના પ્રણેતા એમાં બ્રહ્મા, નારદ, બ્રહ્મા એટલે સૃષ્ટિના રચયિતા, બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ અને ભૃગુ ઋષિ એટલે ભગવાન કૃષ્ણના પણ ગુરુ, જેણે ભગવાન કૃષ્ણનું નામ રાખ્યું એ ભૃગુ ઋષિ, યાદવોના કુલગુરુ, અને વશિષ્ઠ એટલે રઘુકુળના કુલગુરુ અને વિશ્વકર્મા એટલે દેવતાઓના સ્થપતિ, એમણે વાસ્તુશાસ્ત્રની રચના કરી। પછી જ્યોતિષશાસ્ત્ર કયા ભાગમાં વિભાજિત છે? તો કે તંત્ર, હોરા અને સંહિતા। એની અંદર મૂઠ ચોટ ને મેલી વિધ્યાન, કાળો જાદુ, સફેદ જાદુ એ બધી વસ્તુ એની અંદર આવે છે, તંત્ર, હોરા અને સંહિતા, એમ 3 ભાગની અંદર એ વિભાજિત છે। પછી નટરાજનો શિલ્પ ચેન્નઈના મ્યુઝિયમની અંદર રાખવામાં આવ્યું છે અને ચંદ્રગુપ્ત બીજો જે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાતો હતો, તેણે દિલ્હીની અંદર વિજય સ્તંભ
नो निर्माण करायू जे दिल्ली ना लो स्तंभ तरीके प्रख्यात छे ने खुला मैदान में छे टाढ तड़को छे वरसाद सहन करे छे छता एने काट लगो नथी। पछी शून्यनी शोध आर्यभट्टे करी पारानी भस्म करीने औषध तरीके वापरवानी भलामण कोणे करी तो के भाई नालंदा विद्यापीठनी अंदर हता बौद्ध आचार्य नागार्जुन एमणे पारानी भस्म करी एने औषध तरीके वापरवानी भलामण करी। अने निदान क्षेत्रे वांगभट्टे कया ग्रंथनी रचना करी तो एमां अष्टांग हृदय गृत्समद नामना ऋषिए कई बाबतना शोधक गणाय छे तो के आंकड़ानी पाछळ शून्य लगावानी जे परंपरा शुरू थई ए गृत्समद नामना ऋषिए आपी। भास्कराचार्ये बे ग्रंथों लिखा लीलावती गणित अने बीज गणित। अने कोना नाम उपरथी भारतना प्रथम उपग्रहनुं नाम राखवामां आव्युं तो एमां वात आवशे आर्यभट्ट। बृहद संहिता ग्रंथना लेखक वरा मिहिर हता जेमणे ज्योतिषशास्त्रनी वात करेली छे। पछी गुरुत्वाकर्षणनो नियम ब्रह्म सिद्धांत नामना ग्रंथनी अंदर वर्णन करेल छे अने ब्रह्मगुप्तए एनी शोध करी। वास्तुशास्त्र जे वेरविखेर हतुं एनो पुनरोद्धार मेवाड़ना महाराणा कुंभाए कर्यो अने देवताओना प्रथम स्थपति एटले विश्वकर्मा बौद्ध आचार्य नागार्जुन अने रसायणशास्त्रना आचार्य गणवामां आवे छे। लो स्तंभ कोणे बनाव्यो चंद्रगुप्त बीजाए जे विक्रमादित्य तरीके पण ओळखाय छे। वनस्पति औषधनी साथे साथे रसायण औषधों अलग अलग प्रकारना रसायणोमांथी बनेला औषधों वापरवानी भलामण कोणे करी तो आचार्य नागार्जुन। अने वैदिक शास्त्रना विद्वान वांगभट्टे निदान क्षेत्रे कयो ग्रंथ लिखो अष्टांग हृदय। पछी आंकड़ानी पाछळ शून्य लगावानी परंपरा गृत्समद नामना ऋषिए आपी। सरवाड़ीए सरवाड़ा ने बादबाकीनुं संशोधन भास्कराचार्य नामना गणिताचार्ये कर्युं। गणित शास्त्रना पिता एटले आर्यभट्ट पृथ्वी पोतानी धरी पर फरे छे अने चंद्रग्रहणनुं साचुं कारण पृथ्वीनो पड़छायो छे ए शोध करनार पण आर्यभट्ट हता। गुरुत्वाकर्षणनो नियम ब्रह्म सिद्धांत नामना ग्रंथनी अंदर छे ब्रह्मगुप्तए लिखो छे। पंदरमी सदीनी अंदर मेवाड़ना महाराणा कुंभाए वास्तुशास्त्रनो पुनरोद्धार कर्यो। पछी कंसमांथी योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो। भारतीय संस्कृतिनो मूलभूत लक्षण एटले विविधतामां एकता। वास्तुशास्त्रने आठ भागमां विभाजित करनार विश्वकर्मा हता। पछी वास्तुशास्त्रनो अविभाज्य अंग एटले ज्योतिषशास्त्र। बधी वातो आगळ आवी गई छे। पछी खगोळशास्त्री अने ज्योतिषशास्त्री कोण हता तो वरा मिहिर। आ वस्तु खास ध्यान रखजो એની પાસે ખગોળશાસ્ત્ર એટલે બ્રહ્માંડ અંગેનું શાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રને લગતું જ્ઞાન હતું। પછી બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથની અંદર ગુરુત્વાકર્ષણનો નિયમ આપેલો છે બ્રહ્મગુપ્તએ લખેલો છે। સૌથી પ્રાચીન શાસ્ત્ર એટલે ખગોળશાસ્ત્ર લીલાવતી ગણિત નામનો ગ્રંથ અને બીજગણિત નામનો ગ્રંથ ભાસ્કરાચાર્યએ લખ્યો હતો। त्यार पछी चरक संहिता ए महर्षि चरके लिखो तो सुश्रुत संहिता छे ए महर्षि सुश्रुते लिखो। त्यार पछी एक टन वजन अने 7.6 फूट ऊंची भगवान बुद्धनी मूर्ति सुल्तानगंज माथी मळी जे ताम्र मूर्ति छे 18 फूट ऊंची भगवाननी ताम्र मूर्ति नालंदा माथी मळी ए बुद्ध भगवाननी ए पण मूर्ति छे। पछी भारते विज्ञानना क्षेत्रे नोंधपात्र प्रगति करी हती प्राचीन समयमां। पछी प्राचीन भारतना महान ऋषिओ विज्ञान क्षेत्रे खूब जोरदार प्रगति करी अने भारत आध्यात्मिक विचारधारानी साथे वैज्ञानिक दृष्टि बिंदु पण धरावे छे। आ रीतना प्रश्नो छे मित्रों। आज रीते ब्लू प्रिंट प्रमाणे વધુમાં વધુ વિડીયો મેળવવા માટે તેજ ડિજિટલ એજ્યુકેશન શેર લાઇક ને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।